મધ્યપ્રદેશ ખાતે જંગલી રીંછના હુમલામાં મૃત્યુ પામનાર માલધારી પરિવારને વળતર બાબતે અપાયું આવેદન પત્ર. મૂળ અંજાર તાલુકાના લાખાપર તથા જરૂ ગામના અને હાલ મધ્યપ્રદેશમાં રહી પશુપાલન કરતા ચેલાભાઈ રબારી, મેરાભાઈ રબારી, નાકીબેન રબારી સહિતનાઓ ઉપર જંગલી રીછે હુમલો કરતા આ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તથા એક વ્યક્તિ અત્યંત ગંભીર રીતે ઘાયલ થતા સારવાર તળે છે. આ બાબતે રબારી સમાજ અંજાર, માલધારી વિકાસ સંગઠન ગુજરાત, ગોરસ ગુજરાત, વ્યૂહોત્તર યુવા ગ્રુપ દ્વારા અંજાર મામલતદાર સાહેબને એક આવેદન પાઠવી મૃતકોના પરિજનોને વળતર ચૂકવવા તથા જંગલી જાનવરોથી પશુપાલકોને રક્ષણ મળી રહે તેવી માંગણી કરી હતી. બે આવેદન પત્ર સાહેબને પાઠવ્યા છે. બીજું જ અમે મધ્યપ્રદેશના રબારી સમાજના જે લોકો અહીંયાથી રટકડતું ભટકતું જેઓ ઘેટા બકરા લઈને જેઓ મધ્યપ્રદેશની અંદર ત્યાં ઘેટા બકરા ચરાવતા હતા અને રીચ દ્વારા તે બનાવ બન્યો છે. રીચ દ્વારા ત્રણ લોકોની હત્યા એટલે ખાઈ ગયા છે રીચ, જેનાથી કરીને લોકો પોતાના પશુનો પણ વિષનો જેમણે ઘેટા બકરા પણ નાશ પામ્યા છે. તો સાહેબશ્રીને અમે મામલતદાર સાહેબને ધ્યાન દોર્યું છે સમગ્ર સમાજના સંગઠનો વતી કે એ લોકોને તાત્કાલિક રીતે એના પરિવારોને જે પણ સહાય થતી હોય સહાય ચૂકવવામાં આવે અને એમને રક્ષણ, કારણ કે અમારા વિસ્તાર ઢેબર રબારી વિસ્તારના લોકો મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ છત્તીસગઢ વિસ્તારમાં પોતાનું ઘેટા બકરા ગુજરાન ચલાવે છે તો પોતાને આજીવન ઉપર મોટો ફટકો પડ્યો છે આ મૃત્યુ થતાં, કારણ કે બે પતિ પત્ની અને એક ભાઈનું મૃત્યુ થયું છે. તો એ ખરેખર દુઃખનીય ઘટના છે. આના પર તે છત્તીસગઢની સરકારને અમે સાહેબશ્રીને કીધું છે કે ત્યાં ધ્યાન દોરીને તાત્કાલિક રીતે એમને સહાય પણ ચૂકવવામાં આવે અને એમનું સંરક્ષણ કરે જેથી કરીને આવા જે વિસ્તારોની અંદર રબારી સમાજના જે ઘેટા બકરા ચરાવે છે તો એને સંરક્ષણ મળી રહે એવી અમારી સાહેબની રજૂઆત છે. સાહેબે પણ પોઝિટિવ આપને રિપોર્ટ આપ્યો છે. સાહેબને પણ અમે હૃદયપૂર્વક આભાર. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર.